નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ભારત ભરમાં આવેલા મહાતીર્થોમાં પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિથી પિંડદાન કરવામાં આવે છે ત્યારે સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી સંગમમાં કૃષ્ણ ભગવાન પોતે પોતાના સ્વજનોને લઈને ત્રિવેણી સંગમ આવેલા હતા તે શાસ્ત્રોમાં વિદિત છે ત્યારે આવામાં રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે સોમનાથ સાનિધ્યે ત્રણ નદીઓના સંગમ એવા પવિત્ર ત્રિવેણી ઘાટમાં અસ્થિ વિસર્જન અને પિંડદાન વિધિના અસ્થિ તથા પૂજાપાની સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં આવતા હોબાળો મચી ગયો છે તંત્ર દ્વારા બહાર પાડેલા જાહેરનામાનો સ્થાનિક તીર્થ પુરોહિત દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તો તંત્ર દ્વારા નદી પ્રદૂષિત થઈ રહી હોવાથી આદેશના પગલે આ નિર્ણય લેવાયો હોવાનો દાવો કરાયો છે જોકે તીર્થ પુરોહિત દ્વારા આ જાહેરનામું પરત ન ખેંચાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ અંગે વધુ જાણકારી આપીશું પરંતુ તે પહેલા જો તમે અમારા વિડીયો યુટ્યુબ પર જોયા તો અમારી ચેનલથી લોક સત્તાને સબસ્ક્રાઈબ કરો વધુ વિડીયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવો અને જો તમે અમારા વિડીયો ફેસબુક પર જોયા તો લાઈક ફોલો અને શેર કરો તમને જણાવી દઈએ કે જાહેરનામાનો સોમનાથ ટ્રસ્ટની સિક્યોરિટી દ્વારા અમલવારી કરાવવામાં આવતા અસ્થિ વિસર્જન અને પિંડદાન વિધિ કરતા હોબાળો મચાવ્યો હતો જેના પગલે થોડા સમય વાતાવરણ ગરમાતા બંને પક્ષો આવી જતા ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે રોષે ભરાયેલા તીર્થ પુરોહિતો દ્વારા ત્રિવેણી ઘાટ પર બેસી મંત્રોચ્ચાર શરૂ કરી ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો બાદમાં તીર્થ પુરોહિતોનું પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી જાહેરનામાની અમલવારી અટકાવવામાં માટે માંગણી કરી છે તે અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે

રિપોર્ટ મુજબ સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ દુષ્યંત ભટ્ટે આ અંગે જણાવ્યું કે પિંડદાન અને અસ્થિ વિસર્જન કરવાની કોઈ પણ જાતથી પ્રદૂષણ ફેલાતું નથી જળચર માછલીના ખોરાક તરીકે ઉપયોગ થાય છે અસ્થિમાં જળચર પ્રાણીને કેલ્શિયમ મળે છે સમગ્ર ભારતના તીર્થ સ્થાનોમાં શાસ્ત્રોક્ત વિધિથી પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન અને પિંડદાન કરવામાં આવે છે સોમનાથ ટ્રસ્ટના પ્રથમ ટ્રસ્ટી અને પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ અટલ બિહાર વાજપાઈજી અને હાલના ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ અમલવારી અટકાવવાની માંગણી કરી છે જો માંગણી સંતોષવામાં નહીં આવે તો ના છૂટકે આવતીકાલ સવારથી તીર્થ પુરોહિતો દ્વારા પરિવાર સાથે ત્રિવેણી સંગમ ના ઘાટ પર અનિશ્ચિત સમય માટે ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડશે એવી ચીમકી ઉચ્ચારી છે બીજી ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને નવા વિડીયો ના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તા ની વેબસાઈટ વિઝિટ કરવાનું ભૂલશો નહીં